પાણેસરા વિસ્તારમાંથી વધુ એક મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બુડિયા ગામ પાસેથી મહિલાની લાશ મળતા પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો. પાણેસરા વિસ્તારમાંથી છેલ્લા કેટલાક સમયથી મહિલાઓ અને કિશોરીઓની લાશ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. અગાઉ બે કિશોરીઓની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી, જે મામલે હજુ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. ત્યારે સોમવારે ફરી એક મહિલાની લાશ મળી આવતા પાંડેસરા પોલીસ દોડતી થઈ ગઈ હતી. પાંડેસરા પોલીસ મથકની હદમાં બુડિયા ગામ પાસેથી મહિલાની લાશ મળતા પાંડેસરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો કાફલો સ્થળે દોડી આવ્યો હતો અને લાશનો કબજો લઈ તપાસ શરૂ કરી છે. તેનાથી ડાબી પાંડેસરાની સ્ત્રીની એક બોડી મળેલી છે, જે ખૂબ જ ખોવાયેલી ડિકમ્પોઝ બોડી છે. જે અમારું માનવું છે 9-10 દિવસ જૂની એ રીતની છે. ડ્રેસ પહેરેલો છે તેને અને અંદર જે બોડીની અંદર તમામ 5 બોડી જે મળેલી છે પાંડેસરા વિસ્તારમાં, તેમાંથી 3માં મર્ડર દાખલ કરેલું છે. જે તમામ 3 બોડી જે છે તેમાંથી 1 મર્ડર જે ડિટેક્ટ થયેલું છે, આરોપીઓ પણ કબજે પાડેલા છે. જ્યારે 3 બોડી છે તે અનઆઇડેન્ટિફાઈડ છે. 3 બોડી છે જે ખૂબ જ ખોવાયેલી હાલતમાં, જેનાથી આઇડેન્ટિફિકેશન તેમનું થઈ શકેલ નથી. આઇડેન્ટિફિકેશન ના થયેલું હોવાના કારણે તેમજ શરીર પર કોઈ ઇજાના એવા નિશાન તો જણાતું ન હોય, જેથી કરી તેના મૂળ સુધી પહોંચી શકેલ નથી. પ્રથમ તો અમે તેને આઇડેન્ટિફાય થાય તે દિશામાં જ અમારા પ્રયત્નો ચાલુ રહ્યા છે. કઈ રીતે કામગીરી કરવામાં યસ, આ જે અનઆઇડેન્ટિફાઈડ બોડી છે એ તમામ માટે પોસ્ટર્સ બનાવેલા છે પાંડેસરા પોલીસ સ્ટેશન, તેમજ મારા અંદર નંબર પણ લખેલા છે. 1 બોડી માટે તેમજ 2 બોડી મળેલી છે, તેના માટે ઇનામ પણ જાહેર કરેલું છે. તેના વિશે માહિતી સાથે જ મીડિયામાં, સોશિયલ મીડિયામાં તમામ રીતે વાયરલ કરેલું છે. પ્રિન્ટ મીડિયામાં પણ આના ફોટો સાથે કરવામાં આવે છે. ડીસીબી તેમજ આસપાસના પોલીસ સ્ટેશન, સુરત ગામીના તેમજ LCB માંથી પણ મિસિંગ કોઈ થયેલી હોય તેને પણ અમે. હાલ તો પાંડેસરા વિસ્તારમાં એક પછી એક લાશ મળવાના પ્રકરણને લઈ પાંડેસરા પોલીસ સાથે સુરત પોલીસની વિવિધ બ્રાન્ચ પણ તપાસમાં જોતરાશે તેમ લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, સુરત.